नमस्कार विद्यार्थी मित्रों, आपने धोरण 7 विषय गणित એની અંદર ચેપ્ટર 12 બીજગણિતીય પદાવલી એની અંદર આપણે આગળના વિડિયોની અંદર તમે થિયરી નો અભ્યાસ કર્યો. હવે સ્વાધ્યાય 12.1 ની અંદર ક્વેશ્ચન 3 ની અંદર શું કીધું સૂચના વાંચો. પાઠ્યપુસ્તક તમારી પાસે હોવું જોઈએ. હા, ક્વેશ્ચન 3 માં એવું કીધું છે, નીચે આપેલી પદાવલીમાં અચલ સિવાયના પદના સંખ્યાત્મક સહગુણક શોધીને લખો. તમને કહું નીચે આપેલી પદાવલીમાં અચલ, તો આપણને ખબર હોય છે જાહેર પદાવલી છે. પદાવલી એટલે બે કે તે બેથી વધુ પદ ધરાવે એનું કહેવાય પદાવલી. તો આ પદ છે, એ પ્રથમ આ પ્રથમ પદ, બીજું પદ અને આ ત્રીજું પદ. તો આ પદાવલીની અંદર આજ કાર્યક્રમમાં પૂછા પદાવલીની અંદર તમારે અચલ સિવાય, તો અચલ પદ કોને કહેવાય જેને ચલ ન હોય એને શું કહેવાય અચલ. તો ચલ એટલે ટૂંકમાં યાદ રાખી લેજો, ચલ એટલે બેટા હું યાદ રાખું ટૂંકમાં કે આ જે એબીસી પદાવલીમાં જાય એબીસી આવે એને શું કહેવાય ચલ. ચલની વ્યાખ્યા એવી થાય, બહુપદીમાં આવેલી અજ્ઞાત ને શું કહે છે ચલ કહે છે. જેની કિંમત આપણે જાણતા નથી એ અજ્ઞાત કહેવાય. નહીં, એ અજ્ઞાત ને આપણે શું કહે છે ચલ કહે છે. એ બી સી ડી એક્સ ધારીએ છીએ, એ જે એબીસી ડી એક્સ આવે ને એથી માંડીને ઝેડ સુધીનો કોઈ પણ મૂળ અક્ષર આવે પદાવલીમાં એને આપણે શું કહેવાય ચલ કહેવાય છે. તો અને જેની સાથે ચલ ન હોય એને કેવું પદ કહેવાય અચલ પદ. કેવું પદ યાદ આવ્યો અચલ પદ, જેની સાથે ચલ નથી. માની લો અહીંયા x અને y ચલ છે, એની સાથે આ છે, તો આ અચલ પદ કહેવાય નહીં. અહીંયા જો z z x આની આગળ કાંઈ હોય તો એ કોઈ એટલું જ ખૂબ છે. જેની આગળ કોઈ સહગુણક નથી તો એક છે. તો આ પાંચની સાથે કોઈ ચલ નથી તો એને કેવું પદ કહેવાય અચલ પદ. કેવું કહેવાય અચલ પદ. જેની સાથે ચલ ન હોય તેને શું કહેવામાં આવે છે અચલ પદ. તો અહીંયા આપણે અચલ પદ શું કીધું છે, નીચે આપેલી પદાવલીમાં અચલ સિવાયના પદનો સંખ્યાત્મક સહગુણક લખવાનો. સહગુણક એટલે શું, સહગુણક એટલે આગળ ભણી ગયા. જો નામમાં કહ્યું સહ એટલે સાથે, ગુણક એટલે ગુણાકાર. સહ એટલે મેં યાદ રાખવાનું સાથે, ગુણક એટલે ગુણાકાર. તો ચલની સાથે યાદ રાખી લો અહીંયા 8xy છે તો આ ચલ. ચલની સાથે સહ એટલે હું લખવાનું છે સાથે, ગુણક એટલે ગુણાકાર. ચલની સાથે ગુણાકારથી જોડાયેલી સંખ્યાને સહગુણક કહે છે. લાગે જે સંખ્યા હોય એને શું કહેવાય સહગુણક. પણ આ સંખ્યાત્મક સહગુણક છે. કયો સહગુણક છે સંખ્યાત્મક. તો વાયની સાથે ચલ કયો છે તો 8 અને એક્સ. એક્સ સાથે ચલ કોણ છે 8 અને વાય. આ બધે સહગુણક ગુણાકારથી જે જોડાયેલું હોય ને શું કહેવાય સહગુણક. તો અહીંયા આપણને એવું કીધું છે સંખ્યાત્મક સહગુણક લખો. અચલ સિવાયનું જે પદ છે એનું સંખ્યાત્મક સહગુણક આપણે પહેલી પદાવલી અમુક પદાવલીમાં કરાવું છું, બાકીની તમારે જાતે કરવાની છે. આ પહેલી પદાવલી કઈ છે 5 - 3t2. પહેલા પદાવલી વાત આવતી 5 - 3t2. તો અહીંયા અચલ સિવાયનું પદ લખવાનું છે. કયું લખવાનું છે અચલ સિવાયનું પદ. તો અચલ સિવાયનું પદ તો આમાં આ અચલ છે, એની સિવાયનું પદ કયું છે -3t2. t ની 3 ઘાત
ચલો એની સાથે સંખ્યાત્મક સહગુણક સહગુણક એટલે આગળ જોડાયેલી સંખ્યા સહગુણક એટલે એની ચલની આગળ જોડાયેલી સંખ્યા તો એની આગળ કોઈ સંખ્યા છે નહીં અહીંયા તમારે ચલની આગળ કોઈ સંખ્યા નથી તો એટલું યાદ રાખવાનું ચલની સાથે કોઈ સંખ્યા ન હોય તો આપણે સૂત્ર આપ્યું હતું સબકા માલિક એ કોઈનું ન હોય તો ભગવાન તો બધાનો હોય જ છે તો અહીંયા સબકા માલિક એ કાંઈ નથી ડીનું કોઈ નથી તો સબકા માલિક એ સીડી વાળે સાહેબ આપણું સૂત્ર યાદ રાખવાનું છે અહીંયા કાંઈ ન હોય તો કેટલા હોય એ તો અહીંયા કેટલા આવશે સહગુણક તરીકે એ એક અહીંયા પણ કાંઈ નથી તો કેવાય કે પ્લસ એક આવતો પ્લસ લખાતો નથી અહીંયા પણ કાંઈ નથી કે તો આ બધાનો સહગુણક કેટલો છે એ ચલો આગળ ઉપર માઇનસ પી નો ઓવર ક્યુ નો ઓવર પ્લસ સાત પી ક્યુ આ રીતે લખ્યું છે માઇનસ પી નો ઓવર ક્યુ નો ઓવર પ્લસ સાત પી ક્યુ તો અહીંયા જુઓ અહીંયા તમને આ રીતે લખ્યું છે પ્રથમ પદ કયું છે આમાં કોઈ અચલ પદ છે નહીં માઇનસ પી નો ઓવર ક્યુ નો ઓવર તો પ્રથમ પદ આપણે લખ્યું માઇનસ પી નો ઓવર ક્યુ ક્યુ નો ઓવર બીજું પદ કયું છે જો માઇનસ ઓવર લખવાનું પ્લસ લખવાનું નહીં સાત પી ક્યુ ચાલો હવે એ તો અહીંયા આપણું લખ્યું સંખ્યાત્મક સહગુણક લખવાનું છે સંખ્યાત્મક સહગુણક તો આની આગળ કોઈ સંખ્યા છે નહીં તો કેટલા આવશે સબકા માલિક એ પણ કેવા છે માઇનસ અહીંયા તો આ ચલ છે પી ક્યુ એની સાથે સંખ્યા કોણ છે સાત તો સહગુણક આવશે સાત ચલો આગળ એક પોઈન્ટ બે એ y નો વર્ગ પ્લસ 4 પ્લસ લખાય એટલે એનો સહગુણક થાય y નો વર્ગ
વર્ગ સંખ્યા તો સંખ્યા લખવાનું 13 y નો વર્ગ માઈનસ 8 y x તો x વાવ પદ જ લખવાનું છે આપણે આની જેમ બધાય પદ જ લખવાનું ખાલી x વાવ પદ x આમાં જ આવે છે એ કયું છે જો માઈનસ લખો પ્લસ વર્ગ તો ન લખો માઈનસ 8 y x હવે તો સહગુણક કયો થાય તો x ની સાથે કોણ ગુણાયેલું છે y પણ છે 8 પણ છે અને એક માઈનસ છે માઈનસ 8 y તો x નો સહગુણક કોણ થશે માઈનસ 8 y અહીંયા ખાલી આપણે સંખ્યાત્મક જ સહગુણક લીધું એટલે સંખ્યાઓ લીધી અહીંયા x ના સહગુણક લીધું સંખ્યાને ચલ બની આવ્યું સહગુણક સાથે ગુણાયેલી સંખ્યા કે ચલ x નો પદ આનો જો પ્રથમ પદ x બીજું પદ y ત્રીજું પદ 2 તો x નો પદ ખાલી x જ છે તો હવે અહીંયા x નો સહગુણક તો આપણે પહેલા કીધું cd વડે સાહેબ ઉપર સબકા માલિકે આની એટલે કોઈ સંખ્યા છે નહીં તો એક તો હોય અહીંયા a અહીંયા 5 + z + zx તો અહીંયા x નો પદ કેવું છે zx હવે ટિક કરતા જઈએ zx તો એની સાથે સહગુણક કયો છે તો z અહીંયા જો 5 1 + x + xy તો માં x વાળ પર તો 2 છે તો x ને બીજું કયું છે xy તો અહીંયા સહગુણક x ની સાથે અહીંયા કાયમ થી તો કેટલા હોય સત્તા માલી 1 જો બે પ્લસ છે તો નો લખું માઇનસ એટલે લખવું પડે x ઉપર કયું છે xy તો x ની સાથે કોણ છે y તો અહીંયા y એવું નું આગળ તો પાછો બંધ આ છઠ્ઠું 12xy નો વર્ગ + 25 તો અહીંયા x ઉપર કયું છે 12xy નો વર્ગ ચાલો એની સાથે x ની સાથે કોણ છે 12 પણ છે ને y નો વર્ગ છે 12y નો વર્ગ આ રીતના આપણે લખવાનું છે 7x + xy નો વર્ગ તો અહીંયા x નો ઉપર કયું છે બંને x વાળ પર છે એટલે આપણે 7x લખ્યું પછી પ્લસ છે પ્લસ આગળ નહીં લખવાનું xy નો વર્ગ ચાલો અહીં x ની સાથે કોણ છે 7 y x ની સાથે કોણ છે y નો વર્ગ હવે આ રીતે તમારે b 4 દશાંશ 4 નો a કરાય જેમાં x નો ઉપર લખવાનું હતું હવે આ રીતે તમારે b કરવાનું છે દશાંશ 4 એ હોમવર્ક માં કરવાનું છે આ તો લખવાનું છે તમારે આ કોષ્ટક તો તમારે લખવાનું છે પ્લસ તમારે હોમવર્ક ની અંદર બી જો તમને વિડિયો માં જેટલું એમ કોડ ઉપર કરાવવાનું હોય ફરજિયાત તમારે નોટ બાકી નોટ તો લખવાનું છે x વાવ ઉપર આપણે એમાં તો હું y ના વર્ગ વાવ ઉપર y નો મતલબ આ y ના વર્ગ વાવ ઉપર થાય ખાલી y હોય તો y તો એ પદ નો કે આપણને y ના વર્ગ વાવ ઉપર તો y નો વર્ગ એટલે બી માં આમાં ને y ના વર્ગ વાવ ઉપર સાચું y નો વર્ગ x એટલે સહગુણક કયો થાય x આની જેમ જ લખવાનું છે પણ એમાં y ના વર્ગ વાવ આ y ના વર્ગ વાવ ઉપર છે એમાં કેવું છે 12x એનો સહગુણક હવે પ્રશ્ન 5 ની સત્તા જો હવે પ્રશ્ન 5 માટે તમારી પાસે પાઠ્યપુસ્તક હોવું જોઈએ ખાસ ધ્યાન રાખજો પ્રશ્ન 5 માં કીધું છે નીચેનું એકપદી દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો અને ધોરણ 6 માં આવી ગયું છે હવે આપણે જોઈએ બધાની વ્યાખ્યા જોઈએ એકપદી તો એકપદી પદ આપણે કોને કહેવાય જે પદમાં માત્ર એક જ પદ હોય ને તેને એકપદી પદાવલી કહે છે જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય તેને શું કહેવાય છે એકપદી પદાવલી આ ઉદાહરણ હશે આમાં એકપદી તો કહે છે ને તો માની લો કે તમને ખાલી y એક જ વાર અથવા તો આપણે આને છે y નો વર્ગ x y નો વર્ગ x આટલું પદ આપ્યું છે તો એ એકપદી પદાવલી કહેવાય હવદ્રિપદી દ્રી એટલે બે જે પદાવલીમાં બે પદ હોય જે પદાવલીમાં બે પદ હોય તેને દ્વિપદી પદાવલી કહે છે દ્વિ એટલે કેટલા એટલે પણ બે આયો આ પ્રથમ પદ અને આ બીજું પદ તો તમે પદ ઓળખતા આવડતા હોય છે આ પ્રથમ પદ આ બીજું પદ ચિહ્નનો વચ્ચે આવે ને વચ્ચે ચિહ્ન એટલે પદ બદલાય છે આ પહેલું અને આ બીજું પહેલું પદ એવા તો કેમ વચ્ચે y નો વર્ગ x બીજું પદ શું છે પ્લસ y આ એ પહેલું પદ કયું છે 13y નો વર્ગ બીજું પદ કયું છે માઇનસ 8y x આ ચિહ્ન આવે એટલે પદ બદલાય છે પ્રથમ પદ આ બીજું પદ એટલે આ આ બંને દ્વિપદી છે હવે ત્રિપદી પદાવલી જે પદ ત્રિ એટલે કેટલા 3 જે પદાવલીમાં 3 પદ હોય તેને ત્રિપદી પદાવલી કહે છે
જે પદાવલીમાં કેટલા ત્રણ પદ હોય તેને શું કહે છે? ત્રિપદી પદાવલી કહે છે. ત્રિપદી તો આ પ્રથમ પદ x, બીજું પદ પ્લસ y, ત્રીજું પદ પ્લસ બે, તો એક બે ને ત્રણ, આમાં કેટલા પદ આવ્યા મિત્રો? ત્રણ પદ આવ્યા, તો આને શું કહેવાય છે? ત્રિપદી પદાવલી. આમાં પણ જો એક બે ને ત્રણ, તો આમાં ત્રિપદી પદાવલી, એક અને બે જ પદ છે તો દ્વિપદી પદાવલી. તો આ રીતના વર્ગીકરણ કરવાનું છે, કયું? એકપદી, દ્વિપદી અને ત્રિપદી. હવે જો ક્વેશ્ચન પાછળ ને પહેલું 4y - 7z, 4y - 7z બોલો તો કેવું છે? એકપદી, દ્વિપદી કે ત્રિપદી? તો તમે તરત કહી શકો દ્વિપદી, કેમ? બે પદ છે, પહેલું પદ કેવું છે? 4y, બીજું કેવું છે? - 7z. 4y - 7z જે કોષ્ટકમાં આવે એમાં લખી દો y નો વર્ગ, ખાલી તમને એમ લખ્યું છે y નો વર્ગ, આ એક જ પદ થયું તો એને આ એમાં લખવાનું y નો વર્ગ. પછી ત્રીજું આપ્યું છે x પ્લસ y માઇનસ એક્સ વાય, કેટલા પદ છે? પ્રથમ પદ કેવું છે? x, બીજું પદ કેવું છે? y, ત્રીજું પદ કેવું છે? માઇનસ એક્સ વાય, કેટલા પદ થયા? એક બે ને ત્રણ, તો અહીંયા ત્રિપદી x પ્લસ y માઇનસ એક્સ વાય. સો ચોથું આવ્યું ખાલી સો, તો એવું થયું એક પદ થયું, તો અહીંયા સો. આગળ એ બી માઇનસ એ માઇનસ બી, કેટલા પદ છે? એ બી પ્રથમ પદ, માઇનસ એ બીજું પદ, અને માઇનસ બી એ ત્રીજું પદ, તો એ ત્રિપદ. એ બી માઇનસ એ માઇનસ બી, પાંચ માઇનસ ત્રણ ટી, તો પાંચ પ્રથમ પદ, માઇનસ ત્રણ ટી બીજું પદ, તો એ ત્રિપદ. પહેલું છે એક અને સો,
તો અહીં એ આપણે x ની 0 ઘાત કરીએ અને 100 x ની 0 ઘાત આની પાછળ કાઈ હોય x ની 0 ઘાત x ની 0 ઘાત આપણે યાદ રાખવું કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત યાદ રાખજો કોઈ પણ સંખ્યાની 0 ઘાત 2 ની 0 ઘાત તો x ની 0 ઘાત જવાબ કેટલો આવે એ યાદ રાખજો કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 તો અહીં 1 એક કોઈ એક તો હોવાનું છે 100 એક 100 એક ની જગ્યાએ મને કેવું 1 ની 0 ઘાત x ની 0 ઘાત ચલ સજાતીય કોને કહેવાય જો જેના પાછળના ચલ અને ચલના ઘાતાંકે સરખા ચલે સરખા હોવો જોઈએ ચલના ઘાતાંકે સરખા હોવો જોઈએ અહીં ચલ x થયો તો x થયો x ની 0 ઘાત 0 ઘાત બે ચેક કરવાનું છે અથવા એટલે લખવા આ 1 અને 100 બંને કેવા પદ છે અચલ પદ તો બે અચલ પદ કેવા કહેવાય સજાતીય કેમ સજાતીય કહેવાય એમ જાણવું છે આ ખાસ ધ્યાન રાખો તો અહીંયા 1 અને 100 એમની જોડી કેવી છે સજાતીય ચલો યાર માઇનસ 7x અને 5 છેદમાં 2x સજાતીયમાં તમારે બે વસ્તુ યાદ રાખવાની છે ચલ અને ચલના ઘાતાંક બંને કેવા હોવા જોઈએ સરખા તો આપણે જોઈ અહીંયા માઇનસ 7 નો ચલ કયો છે x 5 છેદમાં 2 નો ચલ કયો x આગળની સંખ્યાને કોઈ લેવા દેવા નથી તમારે ખાલી એ યાદ રાખવું છે પાછળનો જે ચલ છે અને એના ઘાતાંક છે એ સરખા હોવા જોઈએ અહીં ચલ x તો અહીં ચલ x અહીં કાય ઘાત નો એટલે સત્તા માલિક 1 સીડી વડે સાહેબ અહીં 1 ઘાત અહીં 1 ઘાત તો ચલ સરખા છે ચલના ઘાતાંક સરખા ચલ સરખા હોવો જોઈએ પ્લસ ચલના ઘાતાંક સરખા હોવો જોઈએ ચલ x ચલ x ચલની 1 ઘાત x ની 1 ઘાત x ની 1 ઘાત ચલ સરખા છે અને ચલના ઘાતાંક સરખા છે તો કેવો પદ કહેવાય સજાતીય ચલો આગળ -29x -29y ચલો હવે આ બધું હું લખીને કે સજાતીય પદ છે ખાલી 29 જો 29 જો સંખ્યા હારે કોઈ લેવા દેવા છે નહીં સજાતીયની વ્યાખ્યા મગજમાં હોવી જોઈએ બસ બે વસ્તુ મગજમાં ચલ અને ચલના ઘાતાંક હરખા હોય એટલે સજાતીય એટલે ટૂંકમાં વાહેના પૂછડા હરખા હોવા જોઈએ આ ડાસું છે મોઢું છે અને આ વાહેનું પૂછડું છે પૂછડું કેવું હરખું હોવું જોઈએ વાયને પૂછો અર્ધા તો સદર તો અહીંયા ચલ કયો છે x આ ચલ કયો છે y પૂછવા સરખા નથી તો આ તો ઉપર કેવાય વિજાતીય વિજાતીય પદ છે ચલો એની પછી 14xy -42yx ચલ અને ચલના ઘાતાંક એ બધું હું xy લખું કે yx લખું બંને કેવા કેવાય સરખા જ કેવાય આ બંને ગુણાકારને સંદર્ભમાં હોય 5 તેરી 15 થાય 3 5 15 થાય બંને કેવું થયું સરખું થયું તો અહીંયા એ x આગળ હોય y આગળ હોય એને કોઈ હોતું નથી ચલ અને ચલના ઘાતાંક કેવો હોય સરખા હોય અહીં જો ચલ કેવો છે x y ચલ કેવો છે x અહીં x ની 1 ઘાત x ની 1 ઘાત ચલો એ સરખું છે y તો એ y છે y ની 1 ઘાત y ની 1 ઘાત ચલે સરખા છે ચલના ઘાતાંક પણ સરખા છે તો કેવું પદ કહેવાય સજાતીય સજાતીય પદ આપણે ઓળખતા આવડતા હોય ચલો 4m નો વર્ગ p 4mb² સીધું જોયા વગર લખી લેજો સજાતીય પદ છે પણ વિચારવાનું જોવાનું ચેક કરવાનું સંખ્યા એ કોઈ લેવી મોઢા એ કોઈ લેવા દેવા કે વાહે પૂછું કેવું લખવું અહીં જો ચલ m ચલ એમ એમ ની 2 ઘાત એમ ની 1 ઘાત જોવાનું છે કે ચલ ભલે અહીંયા એમ અને પી એમ પી ચલ હરકત ચલના ઘાતાંક હરકત નથી કદાચ અહીંયા 2 હોય ને તો એમ એટલે કોઈ અડધું સજા છે એટલું વિચારતી તો અહીંયા પી ની 2 ઘાત પી ની 2 ઘાત આવી હરકો છે એમ ની 2 ઘાત એમ ની 1 જ ઘાત છે અહીંયા સજા ની ક્યારે થાય અહીંયા પણ 2 હોય તો સજા ક્યાં થાય પણ અહીંયા આપણે રકમ ભરી તો ના છે અહીંયા 2 ઘાત નથી તો m ની 2 ઘાત m ની 1 જ ઘાત છે તો આ કેવું પદ કહેવાય વિજાતી કારણ કે ચલ સરખા ચલ સરખા છે ચલ સરખા છે પણ એના ઘાતાંક સરખા નથી તો ચલ સરખા હોવો જોઈએ ચલના ઘાતાંક ની સરખા હોવો જોઈએ x ની 1 ઘાત ચલ x ની 2 ઘાત તો આગળ જોવાનું
એક્સ અને ઝેડ, એક્સ અને ઝેડ ચલ હતા એટલે ઘાતાંક સરખા નથી તો પણ કેવું બધ થાય વિજાતીય. હવે ક્વેશ્ચન સાચો તમને એવું કીધું છે આ રીતના તમને રકમ આપેલી છે બધે પદ આપેલા છે અલગ અલગ બચાવ પૈડા કરેલા છે અને એમાં તમારે સજાતીય પદ જોડી ગોતવાની છે સજાતીય પદ શોધી કરવાનું છે એ અને બી બે છે એમાં એ હું કરાવું છું અને બી તમારે જાતે કરવાનું છે એવું ન હોય કે આ એક જ સજાતીય પદ એમાં ત્રણ પણ હોય. ચલો આપણે જોડી બનાવતા જઈએ. માઇનસ એક્સ વાય ઓવર તો સજાતીયમાં શું જોવાનું છે ચલ અને ચલના ઘાતા તો x ની એક ઘાત આવી જોઈએ અને y ની કેટલી ઘાત આવી જોઈએ બે. આપણે એ માઇનસ હોય પ્લસ હોય આગળની સંખ્યા નથી જોવા બહારના પૂછડા જોવાના છે. પૂછડામાં શું છે x ની એક ઘાત y ની બે ઘાત તો ગોતું જવાનું. આમાં જો y ની એક ઘાત છે x ની બે ઘાત નહીં x ની એક ઘાત હોય છે y ની બે ઘાત હોય છે x ની બે ઘાત નથી y નથી. આપણે x ની એક ઘાત અને y ની બે ઘાત અહીંયા x ની એક ઘાત y ની બે ઘાત થઈ ગયું સજાતીય. જે આવતા લાઈક જેવું ટીક કરતું હતું આપણે બીજી વાર ગોતું તો અહીંયા માઇનસ એક્સ વાય ની બે ઘાત અને એવું તો પછી આગળ ગોતવાનું છે બે એક્સ વાય ની બે ઘાત એક્સ ની એક ઘાત એક્સ ની એક ઘાત વાય ની બે ઘાત વાય ની બે ઘાત. ચલો સજા થયો એવું જોઈ લો પાછું આવતું નથી ને અહીંયા એ ખાલી એક્સ એક્સ ની બે ઘાત છે એ ખાલી એક્સ છે વાય નથી વાય એક્સ વાય એક્સ ની એક એક ઘાત છે આપણે એક્સ ની એક ઘાત વાય ની બે ઘાત જોઈએ માઇનસ ચાર y x ની બે ઘાત આમાં હું ચેક કરું પૂછવામાં શું છે y ની એક ઘાત હોવી જોઈએ x ની બે ઘાત હોવી જોઈએ y ની એક ઘાત અને x ની બે ઘાત તો y ની એક જ ઘાત હોય આમાં તો y નથી આમાં y ની બે ઘાત ઝીરો આવે y તો x નથી x ની બે ઘાત છે x છે y ની એક ઘાત છે આમાં y ની એક ઘાત છે x ની એક ઘાત છે પણ અહીંયા x ની બે ઘાત જોઈએ આપણે તો પૂછવું એક્સ ની બે ઘાત એક્સ ની બે ઘાત વાય ની એક ઘાત વાય ની એક ઘાત ચલ અને ચલના ઘાતાંક કેવા હોય સરખા તો ચલ એક્સ વાય ચલ એક્સ હવે ઘાતાંક ચેક કરો એક્સ ની બે ઘાત વાય ની એક ઘાત વાય ની એક ઘાત બીજું જોઈ લો નથી કે ચલો હવે અહીંયા આઠ એક્સ ની બે ઘાત અને આપણે લખી દીધું આઠ એક્સ ની બે ઘાત ટીક કરતું તો આપણે ખબર પડી ગઈ આવી ગયું છે એક્સ ની બે ઘાત હોય ઉપર કરતું ખાલી એક્સ ની બે ઘાત લીધું તો આમાં તો વાત આવી ગઈ એમ જોવાનું હોય આ વાય છે અહીંયા અહીં માઇનસ એક્સ ની બે ઘાત તો અહીં અને માઇનસ અગિયાર એક્સ ની બે ઘાત ચલો આવી ગયું હવે જોઈએ આમાં ખાલી એક્સ x અને y છે આ તો આવી ગયું છે x નો વર્ગ છે તો તો x ની બે ઘાત ઓપ બધે એવું મેં કીધું તો ત્રણે આવી શકે તો આને નહીં લખવાનું આઠ x ની બે ઘાત અલ્પવિરામ માઇનસ અગિયાર x નો વર્ગ ને માઇનસ છ x ની બે ઘાત. ચલો આગળ હવે બીજી કેસ છે નહીં છ x ની બે ઘાત આવી ગયું છે સાત વાર અને સાત વાર વાય ઓપર થયું છે અહીં એક્સ ઓપર છે એક્સ અને વાય હોવું છે અહીં ખાલી અને વાય આવી ગયું આ બીજું વાય ઓપર એક્સ વાય નથી ખાલી જવાબ અહીં નીચે છે એટલે આપણે સામા મૂકવાનું છે સાત વાય આવી ગયું માઇનસ સો એક્સ ખાલી એક્સ હોય ઉપર ખાલી એક્સ હોય એવું તો એક્સ એમાં વાય એક્સ છે બે આવી ગયા આવી ટી કરે એટલે આપણે ખબર પડે એક્સ વાય ટાઈમ અને ત્રણ એક્સ જો ચલ અને ચલના ઘાતાંક સરખા થઈ ગયા સો એક્સ આવી ગયું માઇનસ અગિયાર વાય એક્સ કેવું બધું છે વાય ની એક ઘાત હોય એક્સ ની એક ઘાત હોય એવું
આવી ગયું છે આવી ગયું છે આવી ગયું છે અહીંયા જોઈ લીધો અહીંયા વાય ની એક ઘાત વાય ની એક ઘાત એક્સ ની એક ઘાત એક્સ ની એક ઘાત ચાલો આપણે આવી ગયું છે અને બે એક્સ વાય આ તમારા સજાની પરની જોડ રાઈટ ધ ક્વેશ્ચન સાથે ઉહી તમારે જાતે કરવાનો છે વ્યવસ્થિત ધ્યાનથી વિચારીને શાંતિથી કરવાનો છે આવડી જાય આ બધું તમારે નોટ ની અંદર બાકી નોટમાં લખવાનું છે અને ક્વેશ્ચન સાથે બી પણ બાકી નોટમાં લખવાનો છે હવે આગળનો સ્વાધ્યાય 12.2 નેક્સ્ટ વિડિયો અભ્યાસ કરીશું.